વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12 તેની અંદર પ્રકરણ 1 એકાઉન્ટની અંદર પાર્ટ 1માં. તો એની ચર્ચા કરીએ. ધોરણ 12 કોમર્સ પાર્ટ 1 પહેલું ચેપ્ટર અને વિડીયો નંબર 6. અત્યાર લગીના 5 વિડીયો બની ચૂક્યા છે આ ચેપ્ટરના. જે તમે ના જોયા હોય તો એકવાર જોઈ લેજો. આ વિડીયો નંબર 6 છે. તેની અંદર ઉદાહરણ નંબર 5 આ પેજ નંબર 17 ઉપર આ ઉદાહરણ આપેલ છે. જે દાખલાના ક્રમ મુજબ દાખલા નંબર 5માં થશે. દાખલા નંબર ક્રમ આપણે કેમ આટલો આપ્યો છે એ આપણે પહેલાં ચર્ચા કરી છે. તો મિત્રો જે પ્રશ્ન વાંચું છું, રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાનો 1/2 ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 192,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની કહી છે. તો આપણે પહેલાં અહીં જોઈશું કે આપણામાં ધારવાનું થાય છે. લખ્યું છે કે એક ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે આ બધા. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ કીધો તો દિલીપનો આપણે ભાગ ધારવો પડે તો જ આપણાને કીર્તનનો ભાગ જાણી શકાય. તો આપણે દિલીપનો ભાગ ધારીએ છીએ. ધારો કે દિલીપનો નફા ભાગ 5 છે. તો દિલીપનો આપણે નફા ભાગ ધારી લીધો 5. ત્યારબાદ શું કીધું, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. તો આપણે લાઈન લખીશું પાછું, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, એટલે કે 1/5. 5મો દિલીપના કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, એટલે કે કીર્તન કોણ છે તો કે કીર્તન એક વ્યક્તિ છે જે દિલીપને મળ્યો છે. એટલે કે દિલીપને કેટલા મળ્યા છે? 5 ભાગ. એનો 5મો ભાગ એટલે 1/5 થાય. એટલે કે જે એને મળ્યા છે એના 5 વડે ભાગીને હાલવાના છે. તો હું એવું કહી શકું કે એનો 5મો ભાગ, 5 જાય 5 જાય, એટલે 1 બચશે. ત્યારબાદ એટલે આ લાઈન થઈ ગઈ. પછી જોઈએ કે રિયાને કીર્તનના હિસ્સાનો 1/2 ભાગ. કીર્તનના હિસ્સાનો 1/2 એટલે કે કીર્તનનો હિસ્સો કેટલો છે તો કે 1. એનો 1/2 એટલે 2 વડે ગુણવું પડે. તો 2 એકા 2. તો આપણને ખબર પડી ગઈ છે કે આપણે દિલીપને 5 ધાર્યા છે. ત્યારબાદ લખ્યું કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, એટલે કે જે દિલીપને મળ્યા છે એનો 5 ભાગ કરીએ એટલે કે 1 આવશે. રિયાને કીર્તનના હિસ્સાનો 1/2 ભાગ, તો કીર્તનને કેટલા આવ્યા છે તો 1. એનો 1/2 એટલે 2 વડે ગુણીએ એટલે 2 થઈ ગયા. તો અહીંયા પહેલું કોણ છે તો કે રિયા. તો આપણે અહીંયા લખીશું બરાબર મિત્રો, તો કે રિયા. બીજા નંબરમાં કોણ છે તો કે દિલીપ. ત્રીજા નંબરમાં કોણ છે તો કે કીર્તન. તો કે રિયા, રિયાનું કેટલું છે તો કે રિયાના 2. દિલીપને 5 આપણે ધારીધું અને કીર્તનને કેટલું આવ્યું તો કે 1. તો આ તમારું નફા નુકસાનનું પ્રમાણ થઈ ગયું, 2:5:1. ત્યારબાદ આપણને શું કહ્યું છે, જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો કેટલો થયો છે 192,000 હોય તો દરેક ભાગીદારને કેટલી રકમ મળે છે. તો આપણે હવે દરેક ભાગીદારને કેટલી રકમ મળે છે એ જોઈએ. તો પહેલાં રિયાને મળતી નફો ભાગ, રિયાને મળતો નફા ભાગ. તો ટોટલ નફો કેટલો હતો કે 192,000. તો આપણે જ્યારે જેમ આવે ત્યારે શું કરવાનું, સરવાળો કરવાનો. 5 ને 1 6 6 ને 2 8, એટલે કે કુલ ભાગ કેટલા છે કે 8. તેમાંથી રિયાને કેટલા હાલવાના છે તો કે 2. તો 8માંથી 2 રિયાને મળશે. હવે આનો છેદ ઉડાડું છું મિત્રો, 8 2 16 ને 3 વધે છે, 8 4 32, એટલે 24,000 થશે. 24 2 48, એટલે કે 48,000 રૂપિયા બચશે. તો રિયાને કેટલા મળશે તો કે 48. ત્યારબાદ કોણ છે, દિલીપ.
દિલીપ ને મળતો નફા ભાગ ટોટલ કેટલા હતા કે 192,000 તેમાંથી કુલ ભાગ કેટલા છે તો કે 8 તો કે દિલીપને કેટલા મળશે તો કે 5 મળશે કેટલા મળશે 5 તો અહીંયા આગળ આપણે પહેલાં બી ભાગાકાર કર્યો હતો કે 24 બચે છે 24 × 5 = 120 અને 3 0 છે એટલે 120,000 રૂપિયા થાય ત્યારબાદ આપણે લખી છે કીર્તનને મળતો નફા ભાગ કુલ ભાગ નફો કેટલો હતો કે 192,000 કુલ ભાગ તો કે 8 તો કે એમાં કીર્તનને કેટલું આપવાનું તો કે 1 એટલે કે 24,000 રૂપિયા કીર્તનને મળશે જે આપણા દાખલામાં કહ્યું હતું છેલ્લે કે દરેક ભાગીદારને મળતા નફાની રકમ શોધો તો રિયાને 48,000 મળ્યા દિલીપને 120,000 મળ્યા અને કીર્તનને 24,000 મળે છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો